من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيد الأنبياء والمرسلين أبي القاسم محمد خاتم النبيين وأوله الطيبين الطاهرين المعصومين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه المبين وهو أصدق الصادقين بسم الله الرحمن الرحيم ووجدك عائلا فأغنى وأما اليتيم فلا تقهر وأما السائل فلا تنهر صلوات સૂરે દોહાની આ એક છે. પહેલો ફિકરો છે કે તમે જયારે મોહતાજ હતા તો અમે કંઈ નહીં કર્યો. બીજો ફિકરો એ છે, જુઓ યતીમો ઉપર જશે જુલ્મ ના કરતા. અને ત્રીજો ફિકરો જે છે એ કહેવામાં આવ્યું છે કે તમે જે છે એ ગરીબોને અથવા તો સાયલોને જે છે ઝડપતા નહીં. આ ત્રણ બાબતની એમાં વાત છે. પહેલી જે વાત છે એ કે અમે જયારે તમે હતા જતા તો અમે તમને ગની કર્યા. હવે ગની કરવાનું કામ જે છે અલ્લાહનું છે. અલ્લાહ જેને ચાહે એને ગની કરે છે અને એને માલદાર બનાવે છે. આપણે ગુજરાતી મેં કહ્યું અને એ જ અલ્લાહને માટે એક બીજી વસ્તુ એ કહી શકાય કે ઇન્સાન ઘણી વાર એમ કરતો કે હું મેળવું છું, મારે બુદ્ધિથી મેળવું છું, મારા બાવડાથી બધું મેળવું છું. પણ તમે એટલું તો વિચાર કરો કે બાવડા મોબાઈલ કોણે આપ્યું, બુદ્ધિ કોણે આપી, એ બધું અલ્લાહે જ આપેલું છે સરવાળે. અને રોજી કમાવાની જો વાત કરતા હો તો ઇન્સાન જે છે એ ફક્ત અને ફક્ત અલ્લાહની મહેરબાનીથી જ રોજી મેળવતો હોય છે. એ સમજો આપણે કે ભાઈ અલ્લાહ માણસ પોતાની બધું મેળવી લે ના રે ના. માણસ જે છે એ પોતે એમ સમજે કે હું બધું મેળવી લઉં તો એ નથી મેળવ્યું સિવાય અલ્લાહની મહેરબાની. અલ્લાહ કરતી ને આ જે હતા છે અલ્લાહની આઈને હતા છે એ તો તમને રિસ્ક આપવાનો જ છે. એટલે સુધી મળે છે કે ચાહે એના મખલુકમાંથી કોઈ પણ બી ગમે હોય, એને માનતો હોય ન માનતો હોય, ઇબાદત કરતો હોય ન કરતો હોય, ગમે હાલતમાં હોય, તો અલ્લાહ એનું રિસ્ક એને પહોંચાડે છે. ગુનેગાર છે તો એનું રિસ્ક પહોંચાડે છે. તો એના માટેથી મેં એક વાર જણાવે મૂસા પૈગંબરે અલ્લાહની વારગામાં દરખાસ્ત કરી કે પરવરદિગારા તું બધાને રિસ્ક આપો બરોબર છે, પણ આ તો ફિરોન કે છે તારી મધ્ય મુકાબિલ આવી ગયો છે, પોતાને રબે આલા કહે છે, કોઈ તું એને રિસ્ક આપો છો? ત્યારે જનાબે મૂસાને જવાબ આપ્યો પરવરદિગારે, તરફથી મળ્યો એને જે જવાબી કે મૂસા એણે જે છે મારી જે છે ઇબાદત ન કરી તો કાંઈ નહીં, પણ હું મારી જે છે એ મોટાઈ જે છે તો મૂકી દઉં, હું મારી કિબરિયા છે છોડી દઉં. એને જે એ ભલે મારા મધ્ય મુકાબલે આવીને ઉભો રહ્યો, એ એને ગુનાહ છે, એનો ગુનાહ ના છોડે તો શું મારે મારી નેકી છોડી દેવી? બસ જયારે આ રીતના કહી અને મૂસા પૈગંબરને ખામોશ કરી દીધા છે. અને રિસ્કના બારામાં તો એક હદીસ છે રસૂલલ્લાહની, એમણે જે છે એ જનાબે અબુઝરે ગફ્ફારીને ફરમાવતા કીધું કે અબુઝર માણસને જે મોત આવતું હોય છે ત્યારે ગમે ખૂણામાં બેઠો હોય, ગમે ઠેકાણે હોય, એનો મોતનો સમય થઈ ગયો છે ફિક્સ, એટલે આવીને ઊભું રહે છે. કેમ કે એ મોત જે છે અમુક મોતો જે આપણે ટાળી શકીએ છીએ, પણ અમુક મોતો તો હતમી જ છે. એ ભલે ટાળી હોય, ટાળતા ટાળતા એક પીરિયડ તો એ આવે છે કે માણસને મોત આવે જ છે. તો એ સમયે જે છે મલેકુલ મોત એને પકડીને ઉભું રહે છે, ભલે ગમે ત્યાં હંતાઈ ગયો હોય. એવી જ રીતે જે રિસ્કનું છે, માણસ ગમે ત્યાં હોય, ગમે ખૂણામાં હોય, એનું રિસ્ક એને મળીને ઉભું રહે છે. હવે આપણી કમજોરી છે કે આપણે જે છે એટલું સહન નથી કરી શકતા. બાકી તો રોજી ઇન્સાનને અલ્લાહ આપે છે. તો આ જે પહેલો ફિકરો છે મારે વાત તો રોજીનો, બાકી રોજી બારામાં તો પુષ્કળ છે પ્રોગ્રામો કરેલા છે અગાઉ મજલિસ વગેરે, પણ મારા તો અહીંયા ફક્ત બીજી વિસ્તા ઉપર છે કે જે છે કે એને કીધું કે તમને યતીમ જે છે એને જે છે એની ઉપર જે છે એને કોઈ દિવસ એને જુલ્મ ન કરતા એની ઉપર. તો યતીમની જો વાત કરીએ તો ખુદ રસૂલુલ્લાહ યતીમની હાલતમાં જન્મ્યા હતા. જ્યારે એ જન્મ્યા ત્યારે એમના વાલિદે બુઝુર્ગવારનો ઇંતકાલ થઈ ચૂક્યો હતો. તો જ્યારે એ યતીમની હાલતમાં જન્મ્યા છે એટલે એમને યતીમના જે પીરિયડો પાસ થયા છે એ બધા ખબર છે. એ ઉપરાંત જો જોવામાં આવે તો સામાન્ય રીતે મેં જે માર્ક કર્યું છે કહું, જ્યારે કોઈ બચ્ચાનો બાપ ગુજરી જાય
તો એની માં જે છે એ શફકતની સાથે વધારે રાખતી હોય, એમ છે કે એનો બાપ ક્યાં છે કે નાચવે, એનો બાપ ક્યાં છે કે એને લાવી દે, એમ કરીને બધું બધું એને હાચવતી હોય માં, અને બધું બધું એના માટે કોશિશ કરતી હોય કે એને બધું સારું મળે, બધું કોશિશ કરીને બધી મેળવી દેતી હોય. પણ એ માનનો જે છે એ ડબલ રોલ પોતાનો સમજીને કરતી હોય છે. પણ અહીંયા રસુલ્લાને માટે માની જિંદગી પણ 4 વર્ષ બતાવે છે કે રસુલ્લાના જન્મ પછી તકરીબન 4 વર્ષે જે છે એમનો ઇંતકાલ થઈ ગયો. પછી જે છે તમે વિચાર કરો કે એ રસુલ્લાની જિંદગી 4 વર્ષ તો મારે સમજાવી દે, પણ પછીની જિંદગી જે છે કે જેને યતીમીની ઉંમરની એડ ગણવામાં આવી ત્યાં સુધીમાં, એ ત્યાં સુધીમાં તમે જુઓ તો એમના પછી જે છે એને એમના દાદા જનાબે અબુ તાલિબે પોતાની પાસે રાખ્યા, અને એને પિરિયડ જે છે 8 થી 10 વર્ષનો મળે છે અલગ અલગ રિવાયતોમાં, વધીને 10 વર્ષ એ ઓછામાં ઓછા 8 વર્ષે એમનો પણ ઇંતકાલ થઈ જાય છે. પછી એમના ઇંતકાલ પછી જે છે એમની જે કિફાલત એ જનાબે અબુ તાલિબ અલ ઇસ્લામ કરે છે. તો રસુલ્લા જે છે આ બધા યતીમીના જે છે ને કે પિરિયડમાંથી પસાર થયેલા હતા, અને રસુલ્લા જે છે એમણે પોતાની જિંદગીમાં જ્યાં સુધી શક્ય બન્યું ત્યાં સુધી જે કોઈ યતીમ બાળકો રખડતા હોય એને જે છે પોતાની પાસે લઈ લેતા અને પોતાની પાસે રાખતા, એવામાં એક છોકરો જે છે એમની પાસે જે હતો એનો ઇંતકાલ થઈ જાય છે. બસ જ્યારે એનો ઇંતકાલ થઈ ગયો એટલે રસુલ્લા બહુ ગમગીન થઈ ગયા, ખૂબ રોતા હતા છોકરાના ગમમાં. ત્યારે લોકોએ કીધું કે આ રસુલ્લા ભાઈ તો છોકરો જાઉં છું તો ગયો ગયો, હવે તમે ખબર કરો અને તમને એવું હોય તમે બીજા યતીમો લાવી દેવું, તમે એની પરવરિશ કરજો. ત્યારે રસુલ્લાને કહે છે કે એ મોટો ખૂહ હતો, એ બદખુ હતો અને મોટો બદખુ હતો, એટલે બદખુ એટલે ખરાબ આદતો વાળો ખરાબ નો, અને એને માટે કે એટલો ખરાબ આદતો વાળો હતો એટલે જ એ મને રૂવું આવે છે, કેમ કે એવા છોકરો ક્યાં મળવાના કે એની હું પરવરિશ કરું. તો રસુલ્લા જુઓ તમે ગમે એવો ખરાબ છોકરો છે, સામાન્ય રીતે માણસ ગમે હોય ખરાબ છોકરો હોય તો એક વાર બે વાર 5 વાર સબર કરી જાય, ક્યારેક તો ગુસ્સો આવી જ જાય. આ તો રસુલ્લા જે છે કોઈ ગમે એટલો હોય એને ગમે એટલી તોફાન હતું આપણા શબ્દોમાં કહીએ તો રસુલ્લાને સહન કરતા હતા એને હાથ કરતા હતા. તો આ જે છે એ રસુલ્લા જે છે યતીમ બચ્ચાઓને માટે કરતા. એની પછી એક વાક્ય બયાન કરતું કે એક વખત રસુલ્લા જે છે એક એરિયામાંથી પસાર થઈને કંઈક બહારથી આવતા જંગમાંથી એક વિસ્તારમાં રોકાઈ જાય છે, કેમ કે એ વિસ્તારના લોકો નવા નવા ઈમાન લાવ્યા હતા એટલે ત્યાં રોકાય ને ત્યાં વાજો નસીહત કરતા હોય છે. એકવાર પોતે વાજો નસીહત કરતા હતા એવામાં જે છે ને બહારથી એક જણો દોડતો આવીને કીધું કે ભાઈ ઓલા એક અરબ જે છે એ બે છોકરાને લાવ્યો છે યતીમ છોકરાને અને વેચવા જાય છે અને વેચવા જવાનો છે અત્યારના. રસુલ્લા જે છે એ વખતે જે હાલતમાં હતા, માથે અમામો નહીં, માથે કોઈ રીતા નહીં, સીધા ઉઘાડા પગે જે છે એ દોડ્યા અને દોડીને ઓલાને કીધું કે ભાઈ અરબ તું રોકા, અને પછી જ્યારે રોકાઈ ગયો ત્યારે એને કીધું ભાઈ તારે આનાથી હું કાંઈ પૈસા જ લેવા જ ને, હાલ મારે હું તને એની રકમ આપું, અને એને રકમ આપી અને બંને બચ્ચાઓને છોડાવી દીધા અને પછી એમની પરવરિશ પોતે કરી. તો આ જે છે યતીમોની પરવરિશની વાત છે. પણ જ્યારે યતીમોની પરવરિશની વાત આવે ત્યારે આપણને જે છે અમુક બીજી વ્યક્તિઓ પણ હોય છે કે જેને આપણે યાદ કરતા હોય છે. એમાંના જે છે એક યતીમ હસન જનાબે કાસિમ ઇબ્ને હસનનો જે છે એ મારે આજ વાત કરવાની છે. કરબલાની અંદર જે છે ઇમામે હસન ઇસ્લામના 3 બાળકો હતા ટોટલી, એક હસન મુસન્ના. એમને માટે જે રિવાયતમાં મળે છે એ છે કે એ એવા જખમી થઈ ગયા હતા જ્યાં પડી ગયા હતા એક વાર, તો એમને હતા અને સાંજના સમયે એને કે ઇમામે ઇસ્લામની શહાદતને બાદ એમની કોઈ સગી હતી જોઈ ગઈ કે એમને જઈને ઉમરે 7 પાસે જઈને કીધું કે આને તું અમાન લખી દે, તારો મકસદ તો પૂરો થઈ ગયો ઇમામે ઇસ્લામને શહીદ કરવાનો. પછી એ બાય એની પાસેથી મેળવી અને લઈ જાય છે અને એની પછી પરવરિશ કરે છે. તો એ હસન મુસન્ના જે છે એ પાકી રહ્યા છે. બીજા એક હતા 11 વર્ષની ઉંમરના જનાબે અબ્દુલ્લાહ ઇબ્ને હસન, બિચારા ત્યાં ખેમાની બહાર ઊભા હતા એવામાં, ત્યાંથી એને જોયું કે ઇમામે હુસેન ઇસ્લામ પર જે છે એક બાજુ સિમર સવાર થઈ ગયો છે અને લોકો જે છે ને એક બીજી અજિયત આપી રહ્યા છે, એટલે જ દોડ્યો. અને દોડતા દોડતા જ્યારે ત્યાં પહોંચ્યો ને ત્યાં કીધું કે તમે મારા કાકાને મારોમાં, તમે મારા કાકાને મારોમાં, પછી કે છે એવામાં બેના હાથ જે બલંદ થઈ જાય છે અને બે હાથ જે છે એક તલવારનો ઘા પડે છે અને એના બંને હાથ કપાઈ જાય છે અને પછી અહીંયા શહીદ થઈ જાય છે. અને ત્રીજો દીકરો જે છે એ જનાબે કાસિમ. જનાબે કાસિમ જે છે એ જ્યારે આવ્યા કરબલા બધાએ કાફલો આપો અને કરબલામાં જતા એમની સાથે, અને જ્યારે ઇમામે હુસેન ઇસ્લામે શબે આશુર
એક પેરિસ્ટ સોદા વાંચી સંભળાવી કે આવતીકાલે કોણ કોણ સહી થશે એને. તો જયારે એના નામો સાંભળ બોલે બોલી રહ્યા હતા અને બધા સાંભળી રહ્યા હતા, એવામાં જશે અમે હુસેનસામ રોકાઈ ગયા. બસ રોકાઈ ગયા એટલે બીજું કોઈ ઊભું થયું કે ન થયું, પણ જનાબે કાસિમ ફોરન ઊભા થઈ જાય છે અને કહે છે કાકા આમાં મારું નામ તો ન આવ્યું. ત્યારે છે ને ઇમામે હુસેનસામ એને પૂછે છે બેટા કાસિમ તમારી નજરમાં જે છે એ મોત કેવું છે? તો જયારે મોતનું પૂછે છે ત્યારે કહે છે કાકા તમે મને મોતનું પૂછો છો, અરે મોત તો મારી નજરમાં જે છે એ મત કરતા પણ વધારે મીઠું છે. બસ જયારે એમણે કીધું ત્યારે જે છે ઇમામ કહે છે કે બેટા આવતીકાલે તમે પણ શહીદ થશો અને તમારો નાનો ભાઈ અલી અસગર પણ શહીદ થશે. તો જેવું અલી અસગરનું નામ સાંભળ્યું એટલે એકદમ બેચેન થઈ ગયા, એકદમ બીભોર થઈ ગયા અને કીધું કે શું અસ્કિયાઓ ખેમામાં આવી જશે? ત્યારે ઇમામ કહે છે એને કે નહીં, કાલે હું એને અલી અસગરને મારા હાથમાં લઈ અને મેદાનમાં જઈશ અને ન્યાય શહીદ થશે. હું કહી છે કાસિમ તમને બહુ બેચેની હતી, બહુ ઇશ્તિયાક હતો કે શું ખેમામાં આવી જશે? આ જરા સામે ગરીબ આવો, એ જાલીમો એ જુલ્મ કર્યા હતા કે માલો અસબાબ લૂંટી લીધો, અરે ખેમાઓને સળગાવી દીધા, અરે ત્યાં સુધી બીબીઓની ચાદરો પણ લૂંટી લીધી. એ રાત પસાર થઈ ગઈ છે આ સૂરની, રોજે આ સૂર આવ્યો, રોજે આ સૂરમાં જે છે એ પછી એક અસહાબો અંસારો વગેરે શહીદ થતા રહ્યા એટલે આજ સુધી કે બની હાસિમની વારી આવી. એમાં પણ જે છે જનાબે કાસિમ વારંવાર જાય છે કાકા પાસે અને જઈને કહે છે મૌલા મને જે છે વેતનમાં જવાની ઇજાજત આપો, મને ઇજાજત આપો, પણ મૌલા નથી આપતા. કેમ કે એના માટે એક શરઈ મસલો રહ્યો, શરઈ મસલો એ હતો કે જનાબે કાસિમની ઉંમર જે છે 13 વર્ષની હતી અને 13 વર્ષ જે છે એ નાબાલિગમાં આવે છે એટલે જે છે ઇમામને હા નહોતા પડતા, કેમ કે નાબાલિગ ઉપર જે છે એ જેહાદ મનાય છે. અને પછી બીજો મસલો એ હતો કે એને જો મેદાનમાં જવું હોય તો ક્યાં જે છે એ એના બાપા હોય તો આ ઇજાજત આપે તો જઈએ કે, ક્યાં દાદા હોય તો જઈએ ઇજાજત આપે તો જઈએ કે, ક્યાં ઇમામ ખુદ પોતે હુકમ ઇમામ આપી શકે? ઇમામે તો રાતના 2 ઉપાડી લીધી હતી એટલે એ તો કોઈ સવાલ જ નથી, અને આ 2 પણ મોજૂદ નહોતા. બસ એટલે જ હશે કાસિમને વારંવાર ટાળતા હતા અને એક પર બેસાડી જતા હતા તો બેસી જતા જનાબે કાસિમ. બસ આ રીતના એ ટાળતા હતા, એવામાં એકદમ એક જગ્યાએ જે છે ઉમુદે ખેમાં ટેકો લગાડીને બેઠા હોય છે ત્યારે એને બરોબર એમનો હાથ આમ કરે છે તો એક આવી નજર સામે આવે છે. બસ ફોરન જ્યાં આવી જાય છે કે બાપાએ જાતા પહેલાં કીધું હતું કે બેટા કાસિમ જ્યારે એવો સમય આવે કે જે સખત હોય તો તું આ તાવીજ ખોલીને જોજે. એટલે ભરણ ફોરન એને તાવીજ ખોલ્યું અને જોયું તો બાબાની જતાની નથી, એ વાતીનો પૌરણ જે છે એ ઇમામે હુસેન ઇસ્લામ પાસે જાય છે અને કહે છે કે કાકા હવે તો મને ઈચ્છા છે તાપો, કેમ કે એમાં મૌલા હુસેન મૌલા હસન અલી ઇસ્લામે લખ્યું હતું કે તમે જ્યારે હું મોજૂદ નહીં હોઉં પણ તમે જે છે મારી વતી જ્ઞાની છે તો તને કુરબાની આપજો. જયારે આ વાંચ્યું એટલે પૌરણ થઈને ઉભા રહે છે મૌલા જે છે એક કલાક આગળ વાંચ્યો તો ચૂમ્યો બધું જ કર્યું. પછી જનાબે કાસિમને કહે છે કે તમારી મા પાસે જઈ અને ઇજાજત લઈ આવો. બસ જયારે માધરે ગિરિમય પાસે ઇજાજત મળી ગઈ અને જનાબે કાસિમ ચાહતા હતા કે મેદાનમાં જાય ત્યારે ઇમામે હુસેન અને જનાબે કાસિમ બંને ગળે લાગીને એટલું રોયા કે રોતા રોતા બેહોશ થઈ ગયા. પછી ત્યારે પછી એ લોકોનો હોશ આવ્યો ત્યારે જે છે એ પછી મૌલા એને તૈયાર કરે છે એને માટે જે છે કે જે યતીમીનો પોશાક હતો એ એને કરે છે પોશાકમાં. અને પછી જે છે જયારે જનાબે અલી જનાબે કાસિમને ઘોડા ઉપર બેસાડવા હતા તો એ તો ચડી શકે હોતું નહીં, એકદમ કમસીન હતા એટલે જે છે એને ઉપરથી બહેરીને બહેરે છે ને એ વખતે રકાબમાં એમના પગ આવે એવું નહોતું એ રીતના આમનામ રાખે છે. અને ત્રીજી મહત્વની બાબત તો એ બધી કે જનાબે કાસિમનું શરીર એટલું નાનું હતું કે એના માપની કોઈ ઝીરા પણ નહોતી કે ઝીરા પહેરાવવામાં આવે. બસ જ્યારે આ કાસિમ જે છે એ આ હાલત મોકલે છે મૌલાને અને જ્યારે જતા હોય છે ત્યારે જે દુશ્મનોના શબ્દો એ હતા કે જાણે આ ચાંદનો ટુકડો આવી રહ્યો છે, જાણે ચાંદ આવી રહ્યો છે. બસ એ જનાબે કાસિમ કે જે આ દુશ્મનોનો જણવા પણ ચાંદ હતા તો જે ચાંદ જ્યારે પહોંચ નીકળ્યા બાદ અને એ રીતે આઝા અને જ્યારે દુશ્મનોને જે છે એક પછી એક જે છે એને કતલ કરતા કરતા એ લોકોને ભિન્નાર કરતા કરતા ઘણા આગળ વધી ગયા. અને પછી જે છે જનાબે કાસિમ ઉપર જે એક જણા એવો હુમલો કર્યો
કે જેથી એક જખમી થઈ ગયા અને જખમી થયા પછી તો જે છે એ બધા જ ભેગા પડી અને એવો મોટો હુમલો કર્યો કે જેના બે કાસિમ પોતે ખોળા ઉપર ન રહી શક્યા. ત્યારે જમીન ઉપર આવ્યા એટલે આવાજ આપી, યા ઉમ્મા અદરિકની, એ કાકા મારી મદદ કરો, એ કાકા મારી મદદ કરો. પછી કીધું અને અહીંયા મૌલા ખુદ તો જાય છે એકદમ ઝડપથી. જતા હતા એટલે જે દુશ્મનોના ઘોડા સવારો હતા એક તરફથી આમથી આમ જાય છે, બીજા આમથી આમ થતા હોય છે. બધા જે જાય છે એ બધા જનાબે કાસિમની ઉપર થઈને જતા હતા. અને જ્યારે કાસિમ ઉપર કોઈ ઘોડાની ટાપ પડતી ફોરન જતા કાકા મદદ કરો, કાકા મદદ કરો. પણ આ રીતના જે છે એ કાસિમ ઉપર જેમ જેમ ઘોડાની ટાપો પડતી ગઈ એમ એમ કહેતા ગયા. પણ જ્યારે મૌલા એની સુધી પહોંચ્યા તો જનાબે કાસિમની રૂહ પરવાઝ કરી ગઈ. બસ આપણે બધા જ જાણીએ છીએ એક વસ્તુ કે ઇમામે હુસૈન ઇસ્લામની લાશને પામાલ કરવામાં આવી. બધા જાણે કે જે છે આસુરાના દિવસે અસરે આસુર પછી જે છે એમની જે છે લાશને પામાલ કરવામાં આવી હતી. પણ હા, એમની જે લાશને પામાલ કરવામાં આવી હતી એ એમની શહાદત બાદ કરવામાં આવી હતી. અને જનાબે કાસિમ કે જેને તો જીવતે જીવ